અરે વાહ વાહ, કેટલું સુંદર પૂતળું લાગે છે. એવું લાગે છે કે ઇન્દ્રના દરબારમાં કોઈ હટેલા મુનિએ કોઈ અપ્સરાને શ્રાપ આપી દીધો હોય ને. ચલો હવે હવે મને જણાવો ભાઈ કે જુહુમાં બંગલો અને વરલીમાં ઓફિસ ધરાવનાર તમારા રમણીકભાઈ કરે છે શું? એમનો મટકાનો ધંધો છે. ભાઈ મને લાગે છે તારી કોઈ ગેરસમજણ થઈ છે. મને એમ કે તું જેવું વિચારે છે એવું કરવાની અમને જરૂર શું? કારણ કે તમે મારા સાવકા ભાઈ છો. એકવાર ડાંગે માર્યા પાણી છૂટા પડી શકે છે, પણ માં ને દીકરાનો સંબંધ તો નાળનો હોય છે. બોલું કહે છે ને કે માણસને બેવડ વાળી દેવો હોય તો એના પેટ પર લાત મારવી જોઈએ. આખી જિંદગી ગુલાબની સંગતમાં રહ્યા તો એ સુગંધિત ના થઈ શક્યા, પણ ચાર દિવસ આ કાજલની સોબતમાં શું રહ્યા? રામનના દાગ બની ગયા. ભૂલ કરીને માફી ન માગે એને તો નાદાન કહેવાય, પણ વગર માગે પણ માફ કરી દે એને તો ખાનદાન કહેવાય. માફ કરી દો બા. VCD ફક્ત શેમારૂ પર ઉપલબ્ધ.